नमस्कार विद्यार्थी मित्रों, आई एज्युकेशन ऑनलाइन क्लासेस में हूँ युवराज सर आपनों हार्दिक स्वागत करूँ छूँ। आपणे आगळना विडियोज में कुदरती संसाधनना जमीनना प्रकारों विषे चर्चा करी रह्या था, एमां आपणे आजे लेटेराइट जमीन विषे चर्चा करीशुं। एनी पहेला जो तमने अमारा विडियोज पसंद आवता होय तो चेनलने सब्सक्राइब करो, विडियोज ने लाइक करो अने वधारे ने वधारे शेर करो। अहींया छे लेटेराइट जमीन, जेनुं बीजुं नाम छे पड़खाव जमीन। लेटेराइट जमीन तो के लेटर शब्द, लेटिन शब्द छे, एक लेटिन भाषानो लेटर शब्द, एना ऊपरथी लेटेराइट शब्द बनावामां आव्यो। एटले के लेटरनो मतलब थाय ईट। हवे तमने थशे ईट केम नाम आप्युं छे, कारण के एनो कलर ईट जेवो लाल होय छे, जमीनो कलर ईट जेवो लाल देखाय छे, एटले एने लेटर शब्द ऊपरथी लेटेराइट जमीन नाम आपवामां आव्युं छे। एनुं बीजुं नाम छे पड़खाव जमीन। अहींया जुओ के भारतमां जमीन दक्षिण भारतना उच्च प्रदेशोना ऊंचाणवाळा भागोमां आवेली छे। दक्खण मैं तमने आनी पहेलाना विडियोमां वात करी छे, जो तमे ना जोयो होय तो आई बटन पर क्लिक करी अने आगळना विडियो जोई लो। दक्खण भारतना उच्च प्रदेशोमां ऊंचाईवाळा भागोमां आ जमीन जोवा मळे छे। आमां कोई स्पेसिफिक जग्या बतावामां आवी नथी कई जग्याए मळे छे, नक्शामां थोड़ी घणी जग्याओमां दर्शाववामां आवी छे। एना लक्षणो जोईए कि भाई लेटेराइट जमीनना लक्षणो शुं छे, तो के तेनो लाल रंग तेमां रहेला आयन એટલે કે લોહ ઓક્સાઇડને આભારી છે, લોહ ઓક્સાઇડને આભારી છે। જો મેં તમને કીધું કે એ લેટેરાઇટ એટલે નામ આપવામાં આવ્યું, ઈટ જેવો લાલ કલર ધરાવે છે, એટલે કે તેમાં રહેલા લાલ રંગ એ આયન એટલે કે આયન ઓક્સાઇડ લોહ ઓક્સાઇડને આભારી છે। આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે। જો યાદ રાખજો, મેં પહેલાં તમને કીધું હતું કે જે જમીન બને એની ઉપર આબોહવાની સૌથી મોટી અસર રહેલી છે, એટલે અહીંયા કીધું કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી લેટેરાઇટ જમીન બને છે। તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે, આપણા મમ્મી જેવું। મૂડ સારો હોય તો સારામાં સારું, ના સારો હોય તો ખંખેરે, એના જેવું જ। જેમ સ્વભાવની જેમ અહીંયા ભેજ હોય ત્યારે સાવ માખણ જેવી લાગે અને જ્યારે સુકાય ત્યારે બહુ જ સખત બની જાય છે। નીચે છે કે તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે। કયા તત્વો હોય છે, તો કે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ વધારે પ્રમાણમાં હોય છે। ઓછી ફળદ્રુપ છે, જો તમે પહેલી જમીન હતી એ સૌથી વધારે ફળદ્રુપ હતી, એટલે કે પહેલી કાંપની, પછી રાતી જમીન, પછી કાળી જમીન અને હવે લેટેરાઇટ જમીન, એ લાઇનસર જ આપવામાં આવ્યું છે કે કઈ જમીન વધારે ફળદ્રુપ છે। તો સૌથી ઓછી જમીન ફળદ્રુપ જમીનોમાંની એક એટલે કે લેટેરાઇટ જમીન। તેમાં ખાતરો નાખીએ તો કપાસ, ડાંગર, શેરડી, રાગી, કોફી અને કાજુ વગેરે પાક લઈ શકાય છે। કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી અને કાજુ જેવા પાક આમાં લઈ શકાય છે, પણ ખાતર નાખો ત્યારે તમે એને સીધો ઉપયોગ કરો તો એટલા સારા પાકો થતા નથી। અને છેલ્લો મુદ્દો છે કે તેનું બીજું નામ પડખાવ જમીન છે। તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પડખાવ જમીન વિશે ટૂંકમાં લખો, અથવા તો પડખાવ જમીનનું બીજું નામ જણાવો। તો લેટેરાઇટ જમીન એને પડખાવ જમીન કહેવામાં આવે। શોર્ટમાં સમજીએ તો લેટર શબ્દ ઉપરથી આવી લેટિન ભાષાના, એનો મતલબ થાય ઈંટ। ભારતમાં જમીન, આ જમીન દક્ષિણના ઊંચાણવાળા પ્રદેશોમાં જોવા મળે, એમાં લાલ રંગ શેને આભારી છે, તો કે આયર્ન ઓક્સાઇડને, લો ઓક્સાઇડને આભારી છે। જમીનનું નિર્માણ સૂકી ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયું છે। ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ બને, સુકાય એટલે ખૂબ જ સખત બની જાય છે, અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ જેવા તત્વો વધારે પ્રમાણમાં છે, એને ઓછી ફળદ્રુપતા છે, પણ ખેતી લાયક બનાવવી હોય તો એની ઉપર પૂરતા ખાતરો નાખી એમાં કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ જેવા અનેક પાકો લઈ શકાય છે, અને એનું બીજું નામ પડખાવ જમીન છે। આવા જ આવા વિડીયો બધા વિષયોના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।